બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઉનાની. ઉના એસટી બસ સ્ટેશનમાં ઝેડએસટીવી દ્વારા રિયાલિટી ચેક બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી સફારે જાગ્યું. ઉનાના એસટી વિભાગના થોડા દિવસ પૂર્વે ગંદકીના ઝેડએસટીવી ન્યૂઝ રિયાલિટી ચેકમાં પ્રસિદ્ધ કરાયા હતા. આજે ઉના એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. ઉના એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર કંડક્ટરના આરામગૃહ પાણીના પરબ ખંડેર હાલતમાં જાહેર દિવાલો પર સ્ટીકરો ચોંટાડેલો હોય, દિવાલો પર પાનની પિચકારી મારવામાં આવેલી હોય, ત્યારે ઉના એસટીના ડેપો મેનેજર રાઠોડને ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા મોડી રાત સુધી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસટી વિભાગના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી હતી. ખાસ વાત તો એ છે, મળતી માહિતી મુજબ અમરેલી વિભાગના ડીસી ઉના ખાતે તપાસ કરવા આવતા હોય અને ડેપો મેનેજરને એક દિવસ પૂર્વે માહિતી મળતા જ ઉના બસ સ્ટેન્ડમાં જોરશોરથી ગઈ મોડી રાત સુધી તેમજ આજે વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ડ્રાઈવર કંડક્ટરના આરામગૃહોમાં સફા કરતી વખતે વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવેલ હતી તેવું ઉના ડેપો મેનેજર રાઠોડ દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું હતું. જ્યારે ઝેડએસટીવી ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેતી વખતે આ અંગે પૂછવામાં આવતા ડેપો મેનેજર એલકે રાઠોડે તેમનો લૂલો બચાવ કરવા કેમેરા સમક્ષ મૌન સેવ્યું હતું કે આ દારૂની બોટલ બસ સ્ટેન્ડ કમ્પાઉન્ડમાંથી મળી આવેલ હોય તેવું જણાવ્યું હતું. ત્યારે ગઈકાલ સાંજના 7 વાગ્યા સુધી આસપાસથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ પણ અનેક જગ્યાઓ પર વરસાદી પાણીના ખાબોચિયા તેમજ મચ્છરોના ઉપદ્રવ જોવા મળ્યા હતા. ત્યારે ઉનાના એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્કશોપ વિસ્તારમાં અનેક સ્થળો પર ચોમાસુ સિઝનમાં ઉગી નીકળેલ લીલા ઘાસમાં મચ્છરોનો ઉપદ્રવ અને ઠેર ઠેર કચરો હોય તેને સાફ કરી દેવાનો છંટકાવ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ મુસાફરો તેમજ એસટી કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. હુસેન ભાદરકા, ઝેડએસટીવી, ઉના. જે ગંદકી હતી તે મારા દ્વારા દરેક કર્મચારીને, પીએનયુના કર્મચારી તેમજ મારા શૌચાલયના તમામ સફાઈ કામદારોને બોલાવી અને મારા સ્ટાફનો પણ સહયોગ લઈ જે ગંદકી હતી મારા લેવલથી દૂર કરવામાં આવી છે, આવી છે કે જે સ્વસ્થ ભારત હોય તો સ્વસ્થ ગુજરાત હોવું જોઈએ. ગુજરાતની પબ્લિકને, આમ જનતાને સ્વસ્થ બસ, સ્વસ્થ બસ સ્ટેન્ડ જેને તે પ્રાથમિક જરૂરિયાત યોગ્ય મળી રહે એના માટે મારા દ્વારા આયોજન કરી અને પબ્લિકને આમ જનતાને તકલીફ ના પડે તેવી મારા લેવલે યોગ્ય વ્યવસ્થા કરી આપી છે. પાણીના પીવા જે અગવડતા હતી તે મારા દ્વારા તાત્કાલિક ત્રણ નળની વ્યવસ્થા કરી અને પબ્લિકને પાણી પહોંચે એ માટે મેં અલગ એના લાઇઝનિંગ માટે પણ મેં માણસની નિમણૂક કરી આપેલ છે. કે અમારા એક વિભાગ લેવલથી અમને સૂચના આપી કે તમામ જગ્યાએ જે કચરો હોય તેનો નિકાલ કરો અને તાત્કાલિક મુસાફર જનતાને અગવડતા ના પડે તે વ્યવસ્થા કરી અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડો. તાત્કાલિક કચરો સાફ કરવાની, ગંદકી સાફ કરવાની, શું તમને લાગે છે કે તમે ઉપરથી ડીસી સાહેબ આજે આવવાના હતા એવી માહિતી તમને મળી છે? નહીં તો હું નહીં કહી શકું. તાત્કાલિક ધોરણે સફાઈ કરવાની કામગીરી કરી ક્યાં મુસાફરને અગવડતા પડે કે અવારનવાર જે ફરિયાદ ઉપસ્થિત થતી હોય છે એના માટે હું મારા ફરજના ભાગરૂપે જે વધારે ફરિયાદ ના આવે, મુસાફરજન અગવડતા ના પડે તે માટે હું કચરાનો નિકાલ કરેલ છે. એ જે સમસ્યા જે મારા આયા પહેલાંની હતી તે પણ મેં ધીરે ધીરે બધી દૂર મેં કરી દીધી છે. એ આલ્કોહોલના કદાચ તમને જોવા મળ્યા છે, જે એમાં એનો કોઈ ડિસ્ટોલ કે ખરાબ બોટલ હોય છે કોઈ માલિકમાં જોવા નથી મળ્યા. આપણને જો માલિક જો મેળવો તો કોઈ પીવાનાર જો મેળવો તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવત. હાલ સિક્યુરિટીમાં તો આ અમારા 3 તો સિક્યુરિટી ઓકે છે, 2 3 અમારા પ્રાઇવેટ છે.